नमस्कार विद्यार्थी मित्रों, चाणक्य एजुकेशन तेमज बंसीधर विद्यालय में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण 10 नी अंदर के टोटल 6 विषय होय छे, एनी अंदर 6 विषय नी पेपर देता होय छे। तो पहलू पेपर से गुजराती, गणित, विज्ञान, समाज, इंग्लिश। हवे तमारी पासे बे ऑप्शन होय छे, एक होय छे हिंदी अने बीजो होय छे संस्कृत। आ बे विषय होय छे अने आ बे विषयमां तमारे एक विषय पसंद करवानो होय छे कि आ बन्नेमांथी तमे क्यो पसंद करो छो। बन्नेनुं पेपर एक ज दिवसे होय छे, तो कि जे विद्यार्थीए संस्कृत राख्यो छे एना माटे आ वीडियो छे। जे विद्यार्थीए संस्कृत राख्युं छे एना माटे आ वीडियो छे। तो संस्कृतनी अंदर तो पहला आपणे एनी सामान्य माहिती मेळवी लईए, तो के संस्कृतनी अंदर टोटल के आपणे कुल पाठ जोईए तो 20 पाठ छे। कुल केटला पाठ छे? के कुल 20 पाठ छे, एक थी लई अने 20 पाठ। 20 पाठमां आपणो संस्कृतनो कोर्स वेचायेलो છે અને 6 વ્યાકરણ, 6 અભ્યાસ। અભ્યાસ કેટલા છે? તો કે 6। અભ્યાસ છે 1 થી 6। તો એની અંદર આપણે આજે જોઈએ તો કે આ 20 પાઠ છે એમાં પણ પાછા 3 વિભાગમાં વેચાયેલા છે, 3 વિભાગમાં પાઠ વેચાયેલા છે। તો ક્યાં ક્યાં પાઠની અંદર? તો પહેલો વિભાગ છે, પહેલો વિભાગ જે છે પદ્ય, ગદ્ય અને નાટ્ય। આ 3 વિભાગમાં આપણો કોર્સ વેચાયેલો છે। ઓમ જોવા જઈએ તો 4 બરાબર વ્યાકરણ, પરંતુ જે 1 થી આ પાઠ છે, પાઠ, કાવ્ય અને નાટક, તો એની અંદર દરેક વિભાગ છે ને એ 16 માર્કનો છે। આપણી પાસે ટોટલ 5 વિભાગ હશે, દરેક વિભાગ છે એ 16 માર્કનો છે, આ પણ 16। તો આજે આપણે એની અંદર કહી દઉં, નાટ્ય છે આપણી પાસે 4 છે, બાકી 8-8 શું છે, 8 પદ્ય છે અને 8 ગદ્ય છે। એ ટોટલ કેટલા થઈ ગયા? આ ટોટલ 20 અને આ છે ગુણ, આ શું છે ગુણ। હવે એની અંદર નો પાઠ નંબર પહેલો, આપણી સામાન્ય પેપર સ્ટાઇલ હતી, સામાન્ય તમને એનો પરિચય આપ્યો। હવે એની અંદર જે પહેલો પાઠ છે સમ વદ ધ્વમ, હવે આ શબ્દ છે ને એ બે શબ્દમાંથી બનેલો છે। તમે આ શબ્દ જોવા જાઓ તો ટોટલ 2 શબ્દ છે, આ પહેલો શબ્દ અને આ બીજો શબ્દ, 2 શબ્દમાંથી બનેલો છે। આપણે થોડુંક છૂટું કરી નાખીએ કે સમ અને આ વદ ધ્વમ, વદ ધ્વમ, સમ એટલે સાથે, સમ એટલે સાથે, વદ ધ્વમ એટલે કે બોલવું, તો આ પાઠનું ગુજરાતી શું કે સાથે બોલવું, પરંતુ પછી આપણે ગુજરાતી કરીએ છીએ તો થોડુંક ફેરફાર કે સાથે મળીને બોલીએ, અથવા કે સાથે બોલવું તમે એમ પણ કહી શકો ને સાથે મળીને બોલીએ એવું પણ તમે કહી શકો છો। તો સમજાઈ ગયું પાઠનું ગુજરાતી શું થયું છે? પાઠ છે એ આપણે ટોટલ કેટલા શબ્દથી બનેલો પાઠ છે? તો કે 2 શબ્દથી, કયો? કે સમ અને વદ ધ્વમ। તો અહીંયા સમ છે એનો અર્થ શું થયો? તો કે સાથે,
સમનો શું થયો સાથે વદદ્વમ વદદ્વમનો શું થયો કે બોલવું કે સાથે મળીને બોલીએ સાથે મળીને બોલીએ આ પાઠનું ગુજરાતી થયું આ શું થયું પાઠનું ગુજરાતી થયું તો ચાલો હવે આ પાઠ વિશે આપણે માહિતી મેળવીએ તો કે આ પાઠ છે એ વૈદિક પાઠ છે આ પાઠ કેવો છે તો કે વૈદિક પાઠ છે કે વેદો એ આપણી ભારતીય સંસ્કૃતિના પરંપરાગત અને આદિ સ્તોત્ર ગણાય છે કારણ કે આપણા ભારતના જે સંસ્કારો છે એ કેમાંથી લેવામાં આવેલા છે તો કે આપણા વેદોમાંથી લેવામાં આવેલા છે તો આ વેદ કેટલા છે તો કે ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર પ્રકારના વેદો છે આ જે વેદની અંદર જે પદ્ય હોય વેદમાં જે પદ્ય હોય તેને શું કહે છે તો તેને મંત્ર કહે છે વેદમાં જે પદ્ય હોય તેને મંત્ર કહે છે શું કહે છે મંત્ર કહે છે તો એ જ રીતના કે એમાં એની અંદર શું હોય મંત્રની અંદર તો કે ભગવાનના ગુણગાનનું વર્ણન હોય છે ભગવાનનું જે સ્વરૂપ હોય છે એનું આખું વર્ણન હોય છે એ જ રીતના એમાં પણ સ્તુતિ હોય છે વેદ સિવાય જે બીજો એક લેવામાં આવેલો છે એ છે લૌકિક છંદ કે વેદ સિવાયના જે પદ્ય હોય ટૂંકમાં તમને કહું છું કે વેદ જે વેદ તેને આપણે શ્લોક કહીએ છીએ શું કહીએ છીએ શ્લોક કે વેદ સિવાયના કે વેદ સિવાયના જે પદ્ય હોય એને આપણે શ્લોક કહીએ છીએ અને એ લૌકિક છંદમાં હોય છે એ કેમાં હોય છે તો લૌકિક છંદની અંદર એ હોય છે તો આ પરંપરા છે કે આ બંનેની અંદર આ બંનેમાં ખાલી મનુષ્યનો પોતાનો એકનો ઉદ્ધાર નથી કરતો પરંતુ સંપૂર્ણ જગતનો ઉદ્ધાર કરે છે તો ચાલો કે પ્રત્યેક કામ કરતા પહેલા કે આપણે કોઈ પણ કામ કરીએ એની પહેલા આપણે શું કરીએ છીએ મંગલાચરણ કરવામાં આવે છે મંગલાચરણ એટલે શું મંગલ પ્લસ આચરણ મંગલ એટલે કે સારું આચરણ કે જે સારા પ્રકારનું આચરણ હોય છે તેને મંગલાચરણ કહે છે તો કે આ મંગલાચરણ છે એની અંદર આપણા પાઠની અંદર ટોટલ 5 શ્લોકો લેવામાં આવેલા છે તો પહેલો શ્લોક છે બરાબર એની અંદર કેની પ્રાર્થના કરવા માંડે છે કે સમૂહ જીવનની સામૂહિક જીવનની કારણ કે આપણે સમાજમાં રહીએ છીએ તો એની પ્રાર્થના કરવામાં આવેલી છે બીજી પ્રાર્થના છે એ આપણા પ્રત્યક્ષ દેવ પ્રત્યક્ષ દેવ છે એ 3 છે પેલા કયા છે તો કે દીપ દીવો છે ને આપણે પ્રત્યક્ષ દેવ છે કારણ કે એને આપણે જોઈ શકીએ છીએ દીવાને તમે જોઈ શકો ને કોઈ પણ દીવો ચાલુ હોય તો તમે જોઈ શકો તો એ પ્રત્યક્ષ દેવ કહેવાય પછી ચંદ્રમા વિજ્ઞાનની ભાષામાં ભલે ઉપગ્રહ હોય પરંતુ એ પણ શું છે દેવ છે તો એને તમે જોઈ શકો છો તમારી આંખે એટલે એક પ્રત્યક્ષ દેવ અને બીજા છે ત્રીજા છે સૂર્યનારાયણ છે ને એને પણ તમે જોઈ શકો છો તો કે આ 3 પ્રત્યક્ષ દેવ છે એમાંના એક દેવ સૂર્યનારાયણની પ્રાર્થના કરવામાં આવેલી છે જો સમાજનું થઈ ગયું અને જે આપણા પ્રત્યક્ષ દેવ છે એનું પણ થઈ ગયું અને જે ત્રીજો મંત્ર છે એ અથર્વવેદમાંથી લેવામાં આવેલો છે એમાં સામાજિક જીવન સોરી પારિવારિક જીવનનો ઉપદેશ આપવામાં આવેલો છે ત્રીજા મંત્રની અંદર શું આપવામાં આવેલું છે પારિવારિક જીવનનો ઉદ્દેશ આપવામાં આવેલો છે અને એના બે એના પછીના જે મંત્ર છે એના પછીના જે બે શ્લોક છે કીધું ને શ્લોક કોને કહે છે કે વેદ સિવાયના જે પદ્ય છે એને આપણે શ્લોક કહીએ છીએ તો કે એ શ્લોકની અંદર સંસારના બધા જ વ્યક્તિઓએ છે સામૂહિક પ્રાર્થના છે
આપણે પ્રાર્થના હોય છે એ સામૂહિક હોય છે, તો જે છેલ્લી બે છે એ પ્રાર્થના છે, એ સામૂહિક પ્રાર્થના છે। તો ચાલો હવે આપણે પહેલો શ્લોક છે એ વ્યવસ્થિત સમજીએ।